પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો છે, આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન શું છે? જેને વિશે એ પ્રવર્તે તો તેનું નિશ્ચય કલ્યાણ થાય ને તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહીં તે કહો, તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે જે જેણે કરીને તેમાંથી નિશ્ચય પડી જાય તે પણ કહો. પછી સર્વે પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા ને તેના સર્વ અવતાર છે એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો. કયા ભાવે કરીને? એવા ભગવાન ત્યાં છે અને જે પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા ને તેના સર્વ અવતાર છે એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને જે ભગવાનનું જે તે ભાવે કરીને એમ જે તે ભાવે ન હાલે, ગુજરાતી જ છે. હવે આનું ઇંગ્લિશ કર્યું બોલાય, પાછું ગુજરાતી છે તો જે તે ભાવ, જે તે ભાવેમાં ઘણો ફરક થઈ જાય છે, એટલે ગમે તેમ થઈ ગયું. એવા ભગવાનનું જે તે ભાવે કરીને એટલે શું? અનાદિ સ્વરૂપ એટલે શું થયું? અનાદિ એટલે ઉત્પત્તિ કાળ પહેલાનું. એમાં 84 ના આવે કે ભાઈ મત્સ્ય કચ્છે વારા નરસિંહ પછી વિષ્ણુના દત્ત, એ રીતે ના આવે. એ પ્રોસેસ થી આવ્યું છે મનુષ્ય. અનાદિકાળથી એ સ્વરૂપ છે, એ આ પ્રત્યક્ષ છે. આવું જેને હોય એને ન થાય એમાં વિઘ્ન કરતા કેવું છે? આવું એકવાર નક્કી થઈ જાય પછી એમાં વિઘ્ન શું છે? જરાક ગોઠવી લ્યો મગજમાં, તમારે મેળે નહીં સૂજ્યા કોઈ દિવસ. હાલો ને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી ને તેવી ભક્તિ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો એ કલ્યાણનું અસાધારણ સાધન છે. અસાધારણ સાધન છે. બાકી સાધારણ સાધન ઘણા છે, નિયમ પાળો, ધર્મ પાળો, ફલાણું કરો, અર્ચનમ ચંદન પુષ્પમ ફલમ આવું બધું કર્યા કરો, પણ એ બધા સાધારણ કહેવાય. સાધારણ તો એના સ્વરૂપ નો નિશ્ચય છે. શું શું કરવાનું કીધું? બધા અવતાર એના છે. બીજા અવતાર નું જ્ઞાન છે? પૃથ્વી કેમ શોધાણી, કોને શોધી ખબર છે? આવે છે આમાં બધું યાદ રહ્યું છે? માછલાએ શું કર્યું ખબર છે? મત્સ્ય અવતારે હયગ્રીવે નરસિંહ નું ખ્યાલ હશે. નરસિંહ શું કર્યું ખ્યાલ હશે? બધી ખબર છે ને, હું બોલતો નથી. હરણે કચ્છી પૂરતી નહીં, બધું ખ્યાલ હોય. આ બધા અમથા હું બોલું એટલે બોલવા. તો આ જે 24 છે એમાં વૃત્તિ હોય ત્યાં સુધી આ પ્રત્યક્ષ બેઠું છે એ સ્વરૂપમાં સંકારીએ. અનાદિનું આ છે એ જ આ છે. આ સંદર્ભમાં મહારાજ બોલતા કે તમને મળી મૂર્તિ અને ગામમાં જે મૂર્તિ છે એમાં અણુ માત્રનો ફેર નથી, એક રોમ માત્રનો ફેર નથી. નથી જ આવ્યા હતા. પૃથ્વી લોકમાં આવે કે મૃત્યુ લોકમાં આવે કે આ બ્રહ્માંડમાં આવે ત્યારે એની રીત પ્રમાણે દેહ ધરે. એને આ દેહ ધર્યો છે એવું જે નક્કી થાય નથી થતું. એટલે અસાધારણ અસાધારણ વીરે છે. જાય હજારો વાર વાંચ્યું છે પણ આ મનાતું નથી. કારણ કે ગમે તેવું કારણ કે બુદ્ધિ છે એ તર્કબદ્ધ છે. તર્ક શુદ્ધ બુદ્ધિ થઈ જાય તો આ સમજાય. તર્કબદ્ધ બુદ્ધિમાં ના ક્યાંથી હશે કે નહીં, આ વેમ પડ્યો એ ગયો. એનું એ સ્વરૂપ જે આ બેઠા છે આપણે મળ્યું છે એ છે. સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ એ આ મહારાજ છે. જેને નિગમ માને અનુમાને યોગી ધરે ધ્યાને એ આ બેઠા વિનેવાને સહજાનંદ સ્વામી નામે. અનુમાન કયું છે? આ સર્વોપરી કહેવાય એ એક અનુમાન છે. સર્વ અવતારના કારણ કહેવાય એ અનુમાન છે. કારણ કે આવી અનુમાન બુદ્ધિ સીમિત બુદ્ધિ નીકળી જાય પછી જ આમાં વિશ્વાસ આવે. આઈ હદ સુધી હજી અનુમાન છે. મોટા કહેવાય અનુમાન છે. કેવા મોટા? તમે અમુકને મોટા સમજો, આ અમુક મોટા, આ અમુકને મોટા સમજો. મોટા મોટામાં એ સબ્જેક્ટિવ છે. આ ઓબ્જેક્ટિવલી મોટા કોઈ સમજ્યા જ નથી. મારી બુદ્ધિ પ્રમાણે હું મોટા કહી દઉં, ત્યાં સુધી અનુમાન છે. એટલે જેને નિગમ માને અનુમાને, શાસ્ત્રમાં બધું અનુમાન છે. યોગી ધરે ધ્યાને આમ કરી બેઠે છે. અનાદિ સ્વરૂપ કેવું છે, બધા અવતારો કેવા છે, તું શું કામ એમાં પડે? એ આ બેઠા ભીનેવાને સહજાનંદ સ્વામી નામે. આ થઈ જાય પેલો પાર બંધ થઈ જાય. કિતાબ છોડ દે જ્ઞાન કી કિતાબ. મેં સ્વામી રામતીર્થ કહેતા, ખૂબ વાંચ્યું, મેથેમેટિશિયન સાયન્ટિસ્ટ ઠેઠ લાઈને જ્ઞાન દેતા. जय आ खबर पड़ी कि ओहो ये है, छोड़ दिया ज्ञान की किताब. ऐ दुनिया के वासिंदो, डरो मत, बीम को छोड़ो. आज बीम एटले कई अंधारू ने एवं नहीं. आज ये क्या शू छे छोड़ दो. ऐ दुनिया के वासिंदो, डरो मत, बीम को छोड़ो. यूं तो मिश्रीय रूह है, नाहक आंखें दिखाता. आऊ जय थी जाए એનું જે સ્વરૂપ છે કે સુખ દુઃખ આવે, આમ થાય. અને એને ચિંતા છે આપણી. સરોમત ભીમ પોચો યુ તો મિશ્રે રૂ હે. સાકરત્વનું મીઠાશનું એ આત્મા છે. રૂ એટલે એટલે બીજું જ સુખ. આવું એક જ વ્યક્તિ છે જે મને મળ્યા છે ને એ આ છે. આ થઈ જાય સર્વશ્રેષ્ઠ સાધક, અસાધારણ.